brought to you by Techno Camon 30 series. ભારતમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાની કલાકોની જ વાર છે અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ ચૂંટણીના એક્ઝિટ પોલો આપ્યા છે અને આ એક્ઝિટ પોલ દ્વારા જે એક્ઝિટ પોલો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએ છે એ ભારતમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે ત્યારે જામનગરની જનતા છે આ એક્ઝિટ પોલોને કઈ રીતે જોઈ રહી છે આપણે એમની સાથે જ વાત કરીએ. આપણી સાથે છે ભરતભાઈ કાનાપર. ભરતભાઈ છે પોતે એડવોકેટ છે અને સામાજિક કાર્યકર પણ છે. ભરતભાઈ, એક્ઝિટ પોલો આવી ગયા છે અને સંસ્થાઓ જે એક્ઝિટ પોલ કરનારી સંસ્થાઓ છે એમના દ્વારા એનડીએ સજ્જે છે એ સ્પષ્ટ બહુમતીથી 300 વધારે સીટોથી સરકાર બનાવી રહી આવું અલગ અલગ એક્ઝિટ પોલોમાં આવી રહ્યું છે ત્યારે જામનગરના નાગરિક તરીકે આપ શું વિચારી રહ્યા છો? ખરેખર વાત કરી એક્ઝિટ પોલની તો હું કોઈ રાજકીય વિશ્લેષક કે રાજકીય વ્યક્તિ નથી, પણ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું ને છેલ્લા 2 દિવસથી વર્તમાનપત્રોના માધ્યમથી અને ચેનલના માધ્યમથી સમગ્ર દેશની અંદર જે કેન્દ્ર સરકારની ચૂંટણી થયેલી તેમાં ફરીથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે આરૂઢ થાય તેવી સંભાવનાઓ ચેનલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ખરેખર તે આવકારદાયક છે, પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદી તૃતીય વખત ભારત દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરશે તો સમગ્ર વિશ્વમાં જેમની આ નજર છે, સમગ્ર વિશ્વની દ્રષ્ટિ નરેન્દ્રભાઈ મોદી ઉપર છે. ત્રીજી વાર આ વડાપ્રધાન થાય અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન થશે તો સમગ્ર ભારત દેશના નાગરિકોની તેમની પાસે ખૂબ મોટી આશા છે. ખાસ આશા જોઈ તો વૈશ્વિક ફલ ઉપર ભારત દેશને પહોંચાડ્યો, પણ ખાસ ભારતના નાગરિકો અને ગુજરાત સરકાર અને ખાસ ગુજરાતના નાગરિકો એટલી અપેક્ષા રાખે છે કે સૌથી મહત્ત્વની વસ્તુ ભારત દેશના નાગરિકો માટે એ છે યુવાનો માટે, તો યુવાનોને વધુ વધુ સ્વરોજગારી મળે. ખાસ મહત્ત્વનો પ્રશ્ન એ જોવાઈ રહ્યો છે કે વધુ વધુ યુવાનો સ્વરોજગારી પ્રાપ્ત થાય, નોકરીઓ વાંછિત યુવાનો ડબલ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કક્ષાના અલગ ક્ષેત્રના યુવાનો નોકરીઓ માટે ફાંફા મારી રહ્યા છે, તેઓને પુનઃ અલગ અલગ જગ્યામાં નોકરીઓ મળે. તે ઉપરાંત ખાસ કરીને મોંઘવારીનો પ્રશ્ન છે, તે મોંઘવારીનો પ્રશ્ન પણ સોલ્વ થાય અને ગૃહિણીઓનો જે ગેસના બાટલા સહિતનો અનેક પ્રશ્ન છે તે ખાસ કરીને મધ્યવર્ગની સમસ્યાઓ હલ થાય તેવી નરેન્દ્રભાઈ મોદી પાસે આ દેશની જનતા ગુજરાતની જનતા આશા રાખી રહી છે. વિશેષમાં જોઈએ છીએ કે આ વર્ષે અતિશય ગરમી સમગ્ર ગુજરાત સહિત ભારત દેશના અલગ અલગ વિભાગો ગરમી પડી રહી છે, તો જ્યારે નરેન્દ્રભાઈ મોદી અલગ અલગ ક્ષેત્રમાં શક્તિશાળી વ્યક્તિત્વ છે, શક્તિશાળી પુરુષ છે અને આવા શક્તિશાળી વડાપ્રધાન જ્યારે ભારત દેશને મળી રહ્યા આવનારા ત્રીજા ટર્મ માટે, તો સૌથી વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે ભારત દેશની પર્યાવરણની જાળવણી માટે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ તેમની ટીમને કામે લગાડવી પડશે. આવનારા દિવસોમાં જે ગરમીનો સ્ત્રોત વધી રહ્યો છે તેને કારણે વૃક્ષારોપણ સહિતની અનેક સમસ્યાઓ જે વધુ વધુ લોકો જોડાય વૃક્ષારોપણની અંદર, વધુ નદી તળાવોની બાબતે પણ આગળનું કામ થાય તેમ થશે, તો જે નરેન્દ્રભાઈ મોદી પાસે ભારત દેશની જનતા, ગુજરાતની જનતા અને જામનગરની જનતા જે આશા રાખી રહી છે તે ચોક્કસ વધુ રીતે સફળ કરે તેવી આપ સૌએ જામનગરના નાગરિક વતી હું પણ એક જાગૃત નાગરિક તરીકે નરેન્દ્રભાઈ મોદી પાસે અપેક્ષા રાખું છું. ચોક્કસ આવનારી ટર્મ તેમની ખૂબ ખૂબ સફળ નીવડે અને સમગ્ર ભારત દેશના વૈશ્વિક ફલક ઉપર ફરી પાછું નામ રોશન થાય તેવી અંતકરણપૂર્વકની શુભેચ્છાઓ સાથે વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આપણી સાથે અન્ય પણ જામનગરના રહેવાસી છે, તો જામનગર છે એ જામનગરમાં કયા પ્રકારની એમની અપેક્ષાઓ છે અને જામનગરમાં કયા પ્રકારના ભૂતકાળમાં કામો થયેલા છે અને ભવિષ્યમાં પણ કામો થવાની સંભાવનાઓ છે એ પણ વાત કરું. ભાર્ગવભાઈ, જામનગરમાં ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસ થયો છે, આવનારા સમય છે એમાં પણ ઘણા બધા વિકાસના કાર્યો જે છે એ ક્યાંય ને ક્યાંય અંડર પ્રોજેક્ટ છે, અંડર ડેવલપમેન્ટ છે, તો આવા કયા પ્રોજેક્ટો છે જામનગરને મળ્યા છે અને ભવિષ્યમાં મળનારા છે? જો ખાસ કરીને જામનગર 12 લોકસભાની વાત કરીએ તો 3rd સ્થાન આવેલું છે. દ્વારકા એને નેશનલ હાઈવેથી જોડવામાં આવ્યું છે, અત્યારે ફોરટેક લાઇન જોડાઈ ચૂકી છે. જામનગરથી ચંદીગઢ સુધીનો હાઈવે ઓલરેડી બની ચૂક્યો છે. આપણા એરપોર્ટને પણ અપગ્રેડ કરવાની કામગીરી અને રેલવેને પણ અપગ્રેડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. વંદે ભારત ટ્રેન એને પણ જામનગરને એક સ્ટોપ આપીને અહીંથી પણ ટર્મિનેશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સિગ્નેચર બ્રિજ એટલે કે આઝાદી પછી પહેલી વખત કદાચ ઓખા અને બેટ વચ્ચે રોડ માર્ગ જોડાયો હશે તો એ સિગ્નેચર બ્રિજનું કામ થયું છે. અને આવનારા ભવિષ્યની અંદર એરફોર્સથી લઈ ડિફેન્સ, કારણ કે જામનગર જે છે ડિફેન્સની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે અને ડિફેન્સને વધારે પડતી મજબૂત કરવાની કામગીરી પણ અહીંયા કરવામાં આવે અને આવી રહી છે એવી એક સંભાવનાઓ દેખાઈ રહી છે. આગામી સમયની અંદર આવતીકાલે 100% જે એક્ઝિટ પોલ આવ્યા છે એના કરતાં પણ સારું પરિણામ નરેન્દ્રભાઈના કામગીરીથી પ્રેરણાને લોકો આપશે તેવી 100% ખાતરી છે. અન્ય પણ દુષ્યંતભાઈ આપણી સાથે યુવા કાર્યકર છે, સમાજમાં પણ ઘણા બધા સામાજિક કાર્યો સાથે જોડાયા છે. ત્યારે દુષ્યંતભાઈ, જે એક્ઝિટ પોલો આવ્યા છે
આ એક્ઝિટ પોલો છે એમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની રહી છે. આવા એક્ઝિટ પોલો અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા છે, તો જામનગરના નાગરિક તરીકે આ એક્ઝિટ પોલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ, બહુ ખૂબ સરસ એક્ઝિટ પોલ જે આવી રહ્યા છે એ બધા પ્રમાણે કહેવાનું એવું જ છે કે હમણાં એનડીએની સરકાર બને છે, પણ પરંતુ હું તો એમ જ કહું છું કે સંપૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. મહત્વનો મુદ્દો એ છે, અને એ પણ ત્રીજી વખત, એટલે કે પ્રથમ બે વખત નાગરિકોની જે આશા અપેક્ષા હતી એના ઉપર ખરા ઉતરેલા છે નરેન્દ્રભાઈ મોદી, જેમની સરકાર દ્વારા બહુ ખૂબ સારા કાર્યો કરેલા છે ભૂતકાળમાં, અને ભવિષ્યમાં પણ સારા કાર્યો થશે. જેમ કે CAAનો કાયદો લાગુ કરવાની વાત હતી, આટલા વિરોધ વચ્ચે દિલ્હીમાં આ લોકોએ છાવણીમાં બદલી નાખ્યું હતું શાહીન બાગને, એના આટલા વિરોધ વચ્ચે પણ ગમે તે રીતે આપણે CAA લાગુ કર્યો. એ બાદ આપણે કાશ્મીરની 370 કલમ હટાવી, એ બાદ આપણે અહીંયા જામનગરની વાત કરીએ, લોકલ વાત કરીએ તો આપણને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસિન આપ્યું આયુર્વેદિકનું, જે WHOની સંસ્થાનું છે. બાજુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું રાજકોટમાં, ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપ્યું, હીરાસર આપ્યું, અને એમ્સ પણ આપી અહીંયા. તો આટલું બધું ગુજરાત સૌરાષ્ટ્ર માટે વિચારતા હોય નરેન્દ્રભાઈ, તો આ એક આપણાથી દાખલો લઈએ તો બધા બીજા શહેરોમાં આટલો બધો સારો વિકાસ થતો હશે, તો હું તો ખૂબ સારી વાત માનું છું. અને 400 પારથી એનડીએની સરકાર બનશે અને 300 પ્લસ BJPની સરકાર બનશે એવું મારું માનવું છે. સરકાર તો જે બનશે આવતીકાલે પરિણામો આવશે, પરંતુ જામનગરની જનતા છે એમનામાં પણ ક્યાંય નરેન્દ્રભાઈ મોદીની સરકાર માટે ઉત્સાહ છે. આપણી સાથે અન્ય પણ જામનગરના રહેવાસીઓ અને જામનગરના નાગરિકો છે, એમની સાથે પણ વાત કરીએ. રાકેશભાઈ, શહેર જામનગર હોય, જિલ્લો હોય, ગુજરાત હોય કે પછી ભારત દેશ હોય, એક્ઝિટ પોલ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે અને એનડીએ છે એ 300થી વધારે સીટ સાથે ભારત દેશમાં ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહી છે, કેન્દ્ર સરકાર. તો ત્યારે આપ આ એક્ઝિટ પોલ જે છે, સંસ્થાઓનો એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલને કઈ રીતે જોઈ રહ્યા છો? એક્ઝિટ પોલને બહુ સારી રીતે જોઈ રહ્યા છું, કારણ કે હું પણ એવું જ ઈચ્છું છું કે અબકી બાર મોદી સરકાર હોવી જ જોઈએ. જે મોદી સાહેબે જે આટલા સરસ કામ કર્યા છે અને જે બધી જગ્યાએ જે પ્રકારના દરેક શહેરમાં જે કામ થાય છે એ જોતા આપણને એમ લાગે કે મોદી સરકારની ખૂબ જ જરૂર છે. અને ત્યાર પછી જે જામનગરની પણ હું વાત કરું તો જામનગરમાં પણ બહુ સરસ કાર્ય અત્યારે ચાલુ છે. નવું બસ સ્ટેશન પણ આપે છે જામનગરને, અને અમને જે અગાઉ ભાઈએ વાત કરી એમ કે વંદે ભારત ટ્રેનને પણ જે સ્ટોપ આપ્યો છે એના માટે બહુ સારી વસ્તુ છે. ત્યાર પછી હમણાં જ અમે સાંભળેલ છે કે દ્વારકામાં પણ એરપોર્ટ બને છે, એ સૌથી સારા સમાચાર છે કે દ્વારકાને જો એરપોર્ટ આપે તો દ્વારકાનું પણ જે આપણે અત્યારે જોઈ છે એના કરતાં પણ 3 ગણું સરસ કાર્ય થાય. જામનગર જિલ્લામાંથી જે બહાર થઈ ગયું છે અને દ્વારકા જિલ્લો બન્યો છે એના માટે આપણને પણ ગૌરવ છે. અને જામનગરનું વિચારી તો જામનગરમાં ઘણી બધી જગ્યાએ અત્યારે રિનોવેશન ચાલુ છે, ત્યાર પછી ટાઉન હોલનું પણ રિનોવેશન બહુ સરસ ચાલે છે, અને ભવિષ્યમાં પણ અમે ઈચ્છીએ કે આવા બધા કામ મોદી સરકાર કરે, અને અમે એટલું જ ઈચ્છીએ છીએ કે વંદે ભારત મોદી સરકાર જ આવવી જોઈએ. અન્ય પણ જામનગરના રહેવાસીઓ સાથે છે, GST અને એકાઉન્ટિંગ સેક્ટરથી આવે છે કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, એક્ઝિટ પોલ આવેલા છે અને એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ એનડીએ સરકાર બાજુનો અત્યારે હાલ ઇશારો કરે છે. જે પરિણામ હશે એ તો 4 જૂને આપણને સામે જ આવી જશે, પરંતુ આ એક્ઝિટ પોલ છે એ ખરા અર્થમાં એક્ઝિટ પોલને આપણે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ને એક્ઝિટ પોલ એટલે કેવું છે કે સર્વે થયેલો છે, લોકોનો લાંબા ગાળાનો લાંબા હિસાબોનો કરેલો હોય છે, ઘણા બધાના ઓપિનિયન લેવાયેલા હોય છે, અને એ સત્યથી આપણે એમ કહી શકાય કે નજીક તો હોય જ છે એ રીતના કરીને. પછી એમાં થોડું ઘણું વેરિએશન આવે. એક્ઝિટ પોલમાં એનડીએની બહુમતી આવી રહી છે એ સમગ્ર ભારત માટે એક બહુ સારી વાત છે કે એક આપણને સ્થાયી સરકાર મળશે, એક સશક્ત સરકાર મળશે આપણને, લોકોના વિકાસના કામો થશે. વિકાસની આપણી જે હરીફાઈ જે છે, આપણી જે સ્પીડ છે એ આપણે જે પકડેલી છે છેલ્લા 15 વર્ષની ટર્મમાં, એમ આપણે વધારે આગળ જઈ રહ્યા છીએ, આગળ જશું એટલે ઘણી બધી આશાઓ છે. અને નરેન્દ્રભાઈ મોદીને જે પાછા આપણે મોકલીએ છીએ આગળ, એ જ આશા સાથે મોકલીએ છીએ કે હજી આના કરતાં પણ જે બાકીના કામો રહ્યા છે, અને જ્યાં મારા હિસાબે માનવું છે કે આપણે હજી હેલ્થમાં અને એજ્યુકેશનમાં ઘણા પાછળ છીએ. એજ્યુકેશનમાં અત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે છેલ્લે એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન પછી ઘણી બધી મોંઘવારી આવી ગઈ છે, જેને કારણે લોકોને ઘણો બધો માર પડી રહ્યો છે, એક એમાં છે. અને હોસ્પિટલાઇઝેશનમાં આયુષ્યમાન કાર્ડ એક બહુ સરસ મજાની સફળતા છે, પણ એમાં પણ આપણે સમજીએ છીએ કે ઘણું બધું આગળ પાછળ ચાલી રહ્યું છે. એટલે આશા છે કે એ બધા હર્ડલ્સ દૂર કરશે સરકાર. આ વખતેની સારી સરકાર તો છે જ અને રહેશે જ, અને મને નથી લાગતું કે આ નહીં આવતા વર્ષોમાં પણ કોઈ ભાજપ સરકારને હવે હલાવી શકે, કારણ કે એક એને દંડ એટલો બધો ઊંચો મૂકી દીધો છે કે ત્યાં હવે બીજી કોઈ સરકારને પહોંચવું પણ અઘરું પડશે.
એટલે સારી વાત છે, ઘણું આગળ વધશું આપણે. જામનગરના અન્ય રહેવાસી પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. જે એક્ઝિટ પોલો આવ્યા છે, એક્ઝિટ પોલોમાં એનડીએ સરકાર છે, આવનારા 4 જૂને આ એક્ઝિટ પોલોના પરિણામો પણ સામે આવી જશે, મતગણતરી છે, તો ત્યારે એનડીએની સરકાર જો આવે તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો એનડીએ સરકારને? અત્યારે તો નરેન્દ્રભાઈ મોદી સિવાય કોઈ વિકલ્પ જ નથી. અને જે કામો થયા છે એ કામો કઈ પ્રકારના કામો થયા છે? કામો અત્યારે વિકાસના કામો તો પ્રગત દિન પ્રતિદિન થતા જ રહે છે. આ હતા જામનગરના રહેવાસીઓ કે જેમને જે એક્ઝિટ પોલો છે, એક્ઝિટ પોલો ઉપર વિશ્વાસ છે, એવું પણ માનવું છે કે એક્ઝિટ પોલો છે એમાં નાનો મોટો ફેરફાર આવે, પરંતુ કોઈ એવું સ્પષ્ટ નથી કે એક્ઝિટ પોલોથી વિરુદ્ધ કોઈ પણ પરિણામ આવી શકે. પરંતુ જામનગરની જે જનતા છે એમને નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂર્ણ વિશ્વાસ હોય એવું અત્યારે વાત કરતા લાગી રહ્યું છે.